ચેતન સાકરિયા જ્યારે તેર વર્ષના હતા ત્યારથી ક્રિકેટ રમવાનો તેમને શોખ હતો તે ભાવનગર શહેરની સરભાવનસિંહજી ક્રિકેટ ક્લબમાંથી નિયમિત કોચિંગ લેતા હતા ક્રિકેટ ક્લબના સિનિયર ખેલાડીઓ તેમને કોચિંગ આપવામાં આવતું હતું ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટથી તેમણે રમવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ રણજી ટ્રોફી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી વગેરેમાં તેમણે શાનદાર દેખાવ કર્યો હતો ત્યારબાદ તેઓ આઈપીએલ બે હજાર વીસમાં આરસીબીની ટીમનો નેટ બોલર પણ તેઓ રહી ચૂક્યા છે જેમાં તેમણે કેટલાક ઇન્ટરનેશનલ ક્રિકેટર સાથે પ્રેક્ટિસ પણ કરવા મળી હતી તેથી તેમનો ખૂબ જ સારો અનુભવ રહ્યો ત્યારે ચેન્નાઈ ખાતે આવેલ એમઆરએફની ક્રિકેટ એકેડમીમાં તેમણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેગ્રા પાસે ટ્રેનિંગ પણ લીધી હતી સાકરિયા ગુજરાત રાજ્યમાં ભાવનગરથી પંદર કિલોમીટર દૂર આવેલા વર્તેજ ગામના છે વીસ ફેબ્રુઆરી ઓગણીસસો ના રોજ જન્મેલા ચેતન સાકરિયા છવ્વીસ વર્ષના યંગ પ્લેયર છે તેમણે વર્ષ બે હજાર ત્રેવીસ સુધી કુલ ઓગણીસ આઈપીએલ મેચ રમી ચૂક્યા છે ક્રિકેટમાં આવતા પહેલા ચેતન સાકરિયાનું પ્રારંભિક જીવન જે છે તે ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે ચેતનના પિતા પાસે ટીવી ખરીદવા માટે પણ પૈસા નહોતા

કારણ કે તેનો પરિવાર તેમને પરેશાન કરવા નહોતો માંગતો ભાવનગરના ચેતન સાકરિયા બે હાજર ચોવીસ પચાસ થયા આ યંગ પ્લેયર તરીકે પણ ડેબ્યુ કર્યું હતું ચેતન સાકરિયાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ માટે સ્થાનિક ક્રિકેટમાં ખૂબ જ સારું એવું પ્રદર્શન કર્યું સિનિયર સૌરાષ્ટ્રની ટીમમાં રમતા પહેલા તે અંડર નાઇન્ટીન ક્રિકેટ પણ રમી ચૂક્યા હતા ભાવનગર શહેરના ત્રણ ખેલાડી આઈપીએલ માં રમી ચૂક્યા છે જેમાં ચેતન સાકરિયા શિલ્ડન જેક્સન અને ચિરાગ જાનીનો સમાવેશ થાય છે ભાવનગરના ક્રિકેટ ખેલાડી શિલ્ડન જેક્સન કોલકાતાની ટીમમાંથી અગાઉ બે વખત આઈપીએલ રમી ચૂક્યા છે આ ત્રણેય ખેલાડીએ ભાવનગરનું ગૌરવ વધાર્યું છે તો ચેતન સાકરિયાની આ સંઘર્ષભરી કહાની વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર